માટે હોલ્ડ લીધેલો છે હોટલ રાજે ઉપર. તો આજે આપણે ટ્રાવેલ કરવાના છીએ સાથેની બ્રેન્ડ ન્યુ ડિલક્સ બસમાં અમદાવાદથી મોરબી, જેમાં આપણી ગાડી અમદાવાદથી ઉપડીને સાણંદ, હાસલપુર, ચોકડી, ધ્રાંગધ્રા, હળવદ, ચરાવડા થઈને સાંજે પહોંચશે મોરબી. તો એક 40 ટાઈમ છે ગાડીનો, હવે જોઈએ કેટલા વાગે આવે છે. ધોળકાથી અત્યારે આવી રહી છે, કેમ કે ધોળકા ડેપોની ગાડી છે, ધોળકા અમદાવાદ લોકલ, અમદાવાદ મોરબી એવી રીતે રૂટ રહેશે. તો ચાલો બસ સાથે મળીએ. હાસલપુર ચોકડી, દાદરા, અહમદ, ચરાડવા થઈને સાંજે 8 વાગે આપણા મોરબી ઉતારશે. તો 22 કિલોમીટર કાપ્યા બાદ અત્યારે આપણે સાણંદ પહોંચ્યા છીએ. અમે અહીંયા સામે સુરત બહુ છે અને છોટા ઉદયપુર સોરી હાડવા સુરત કુછ ચાલો જામનગર આખું દીવાળી વાળી
કિલોમીટર કાપ્યા બાદ અત્યારે ચા પાણી નાસ્તા માટે હોલ્ડ લીધેલો છે હોટલ રાધે ઉપર. આની કોસ્ટિંગની વાત કરી લઈએ તો ડિલક્સ બસ છે આ, તો એના 165 રૂપિયા પર પર્સન. લક્ઝરી કોચમાં આવે તો 203 રૂપિયા, અને સાદી ગુર્જર નગરી બસમાં એ તો 180 રૂપિયા કોસ્ટિંગ થાય છે. તો અત્યારે હજુ ચાર કલાકનો રસ્તો બાકી છે, કમસે કમ 110 કિલોમીટરની જર્ની બાકી છે આપણી. સાંજે 8:30 વાગે આપણે મોરબી ઉતરીશું. ટોટલ 7 કલાકની જર્ની રહેશે આપણી. જો તમને જર્ની પસંદ આવી રહી હોય તો લાઇક કરજો, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે તો સબસ્ક્રાઈબ કરજો. સીધો રસ્તો સામથિયાળી ગાંધીધામમાંથી પુરંદર બસ તરફ જવાય છે. અહીંયા આપણે સિંગલપટ્ટીના રોડ પર મોરબી તરફ નીકળીશું.
Udah dong, udah lah, kata. ફાઇનલી 223 કિલોમીટરની જર્ની કર્યા બાદ અત્યારે મોરબી જૂના બસ સ્ટેન્ડ આવી ગયા છે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, ચેનલ પર પહેલી ફરી આગળ સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય દ્વારકાધીશ.